તારીખ 24/2/2023 ના રોજ સવાર મતલબ 24 તારીખે 12 વાગ્યા પછી, રાત્રે 12 વાગ્યા પછી આ બનાવ બનેલો છે. અટલાદરા પાદરા રોડ ઉપર સત્સંગ કોમ્પ્લેક્સ છે, એની સામે એસઆર પેટ્રોલ પંપની પાસે એક રિક્ષા અને એક અર્ટિગા ગાડી વચ્ચે અકસ્માત થયેલો છે. જે રિક્ષા ચાલક છે એમનું નામ છે અરવિંદભાઈ પૂનમભાઈ નાયક. એ એમની પોતાની માલિકીની રિક્ષા લઈને એમના પરિવાર સાથે હરિધામ સોખડા ખાતે એમના સાસરીમાં ગયેલા લગ્ન પ્રસંગમાં, ત્યાંથી પરત આવતા હતા. અને જે અર્ટિગા ચાલક છે મૂળ વલસાડનો છે, અને વલસાડથી મજૂરો લઈને એ જંબુસર થઈને વડોદરા રેલવે સ્ટેશન તરફ જતો હતો. એટલે આ બંને રિક્ષા અને અર્ટિગા એ બંને વાહનો સામસામે અથડાયેલા, અને એમાં અરવિંદ નાયક જે રિક્ષા ચાલક છે એમની રિક્ષાનો નંબર છે GJ6BU888 7. એમની રિક્ષામાં એમની પત્ની કાજલબેન નાયક, જે પણ મરણ ગયેલ છે, એમની પુત્રી શિવાની, જે ફરિયાદી છે, ફરિયાદીની પુત્રી શિવાની મરણ ગયેલ છે, અને જે જે રિક્ષા ચાલક છે એમની પત્ની કાજલબેન નાયક, એમના બે પુત્રો ગણેશ નાયક જે 5 વર્ષની ઉંમરનો છે અને દ્રષ્ટિ એ 6 વર્ષની ઉંમરનો છે, એ બંને પણ મરણ ગયેલ છે. અને એમનો એક પુત્ર આર્યન જે 8 વર્ષની ઉંમરનો છે એ હાલ સારવાર હેઠળ છે. જે ઇકો ચાલક છે એનું નામ જય હિન્દ બ્રિજમોહન યાદવ છે, અને મૂળ વલસાડના ચરવાડા ગામનો છે, રમજાનવાડી મોહલ્લો પારડી વલસાડનો છે. આ એની પોતાની માલિકીની આ અર્ટિગા છે. અર્ટિગાનો નંબર છે GJ15CL3177. આ નંબરની કેટલા આરોપી અને એની સાથે એક વ્યક્તિ હતો જે મજૂર લઈને જતો હતો, એ મજૂર પણ એની સાથે.